विद्यार्थी मित्रों धोरण 9 विषय संस्कृत અને વિષયાંક છે આપણો ચેપ્ટર 8 બરાબર કાષાયણમ કહ અપરાધ બરાબર તો એ ચેપ્ટર જે 8મું છે કાષાયણમ કહ અપરાધ એ સંધિ છે કાષાયણમ બરાબર ચેપ્ટર 8 કહ એટલે કોણ કયો અપરા પ્લસ અપરાધ બરાબર આપણે આગળના ટોપિકમાં જોયું તે સંધિ છૂટી પડે તે બરાબર કાષાય એટલે કયો તો ભગવા વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્રનો શો અપરાધ છે એમાં જે કાકા સાહેબ કાલેલકર બરાબર એમણે ગાંધીજીની સાથે મહાત્મા જે આપણે ગાંધી બાપુ છે એમની સાથે એમણે કાર્ય કર્યું છે સ્વાતંત્ર્યની ચળવળમાં તો એમના જે જીવન પ્રસંગો છે ગાંધી બાપુના તે એમણે પોતાના પ્રસંગો એમણે એમના ગ્રંથમાં આલેખ્યો વર્ણવેલો છે તે સંસ્કૃતમાં એનો અનુવાદ કરીને આપણી સમક્ષ એક નાનકડો પ્રસંગ મૂક્યો છે બરાબર જે આપણે આગળના ટોપિકમાં જોઈએ ખાલી ઉપરથી કથા વસ્તુ બોલી રહ્યો છું કે સ્વામી સત્યદેવ જે સંન્યાસી હોય છે તો એ જે શરૂઆતમાં જે ચળવળ ચાલતી હતી તે બધો વહીવટ ક્યાં થતો હતો તો સાબરમતી આશ્રમમાં બરાબર અને ત્યાં ગાંધી બાપુથી બધા લોકો ખૂબ જ પ્રભાવિત હતા તેમાંનો એક હતા સ્વામી સત્યદેવ જે સંન્યાસી માણસ છે તે અને તેમને પણ આપણા દેશ માટે આઝાદીની ચળવળમાં દેશના માટે સેવા કરવી એમને પણ ખૂબ ગમતું હતું એટલે એ ગાંધી બાપુના આશ્રમમાં જાય છે અને પ્રવેશ માટેની મંજૂરી માંગે છે એટલે ગાંધી બાપુનો પ્રસ્તાવ સ્વીકારે છે અને કહે છે આ આશ્રમ તો તમારો જ છે બરાબર પરંતુ તમે જે ભગવા વસ્ત્ર પહેરે છે એ તમારા ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ બરાબર એટલે તે પેલો સ્વામી સત્યદેવ કહે છે કે એમાં ભગવા વસ્ત્રનો શો અપરાધ છે અમે સંન્યાસી માણસ છે અને અમારો જે પહેરવેશ છે તે જ અમારો આ પોશાક જ છે સંન્યાસી માણસ તો ભગવા વસ્ત્ર જ પહેરે છે અને એને ગુસ્સો આવે છે ગાંધી બાપુ પ્રત્યે પણ પ્રગટ કરી શકતા નથી અને મનમાં જે મૌન ધારણ કરી લે છે અને ગાંધી બાપુ એમનો સમજવાનું તાત્પર્ય જાણી જાય છે કે ગાંધી બાપુ એને કહે છે કે મારો એવો કોઈ ઈરાદો નથી કે તમે સંન્યાસનો ત્યાગ કરો માત્ર તમારા જે કપડા છે ભગવા વસ્ત્ર એનો ત્યાગ કરો સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે બરાબર તો તમે આપણો દેશ હિન્દુ ધર્મ છે આપણો બરાબર તેમાં જે સંન્યાસી મહાત્માઓ ખૂબ જ પૂજનીય છે અને તમે ભગવા વસ્ત્ર પહેરીને લોકોની સેવા કરશો તો લોકો તે સેવાને સ્વીકારશે નહીં બરાબર ને તો તમારે તેથી મારો ખાલી આટલો જ આશય છે કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરો સંકલ્પનો સંન્યાસીનો ત્યાગ કરો એવો મારો કોઈ આશય નથી પછી તમને જે યોગ્ય લાગે તે તમે કરજો અને સત્યદેવને પણ બાપુનું કહેલું તાત્પર્ય સમજી જાય છે અને પોતે મનથી જે પોતે પણ આપણા દેશના આઝાદીની ચળવળમાં એ પણ જોડાઈ જાય છે અહીંયા સુધીનો અનુવાદ આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે તેમાં આપણે ગયા ટોપિકમાં 2 પેરેગ્રાફ આપણે જોયા હતા બરાબર હવે પછીનું જે પેરેગ્રાફ છે તે જોઈએ દરેક જણ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 29 બરાબર કાષાયણમ કહ અપરાધ એ જુએ એમાં છે ત્રીજો પેરેગ્રાફ આપણે શીખીએ તો સ્વામી સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવના વચન એટલે વચન શ્રુત્વા એટલે સાંભળીને બરાબર પહેલાં તો આપણે એના અર્થ પણ લખી નાખીએ એટલે જે ભારે બધા શબ્દો તો એને જ આવશે બરાબર એકદમ સરળ અનુવાદ છે શબ્દનો અનુવાદ એને થશે જે નથી આવડતા તે અમુક શબ્દનો અર્થ અહીંયા લખ્યા છે તે આપણે જોઈ લઈએ ચાલો શ્રુત્વા એટલે શું થાય સાંભળીને બરાબર કિંતુ એટલે પરંતુ કેવલમ એટલે માત્ર અવલંબિત એટલે ધારણ કરવું અંગી કરિષ્યંતિ એટલે શું કહે છે સ્વીકાર કરે છે અંતિ આવે વર્તમાનનું છે અહીંયા બરાબર એટલા પરિધાને એટલે કે વેશભૂષા બરાબર વ્યાપગત એટલે દૂર થવું બરાબર શ્રુત્વા શબ્દ આવ્યો શ્રુત્વા એનો સમાનાર્થી શ્રુત્વા છે ને એનો સમાન થાય આ કરણ
આકર્ણ બરાબર પછી જેમ આવશે શબ્દ તેમ આપણે સમાનાર્થી લખતા જઈશું ચાલો તો સ્વામી સોરી સત્ય સ્વામી સત્યદેવસ્ય સ્વામી સત્યદેવનું વચનમ શ્રુત્વા વચનમ શ્રુત્વા સાંભળીને શાંત સ્વરે શાંત સ્વર એટલે અવાજથી ગાંધી મહોદય અકથયત ગાંધી મહોદયે અકથયત ભૂતકાળ છે એટલે કહ્યું ભવતા તમે યત યુક્ત જે કહો છો તે તત સત્યમસ્તિ સંધિ છે અહીંયા બરાબર શું કહે છે યદુક્તમ છે ને એ સંધિ છે યદુક્તમ તો શું થશે યદ યદ પ્લસ ઉક્તમ બરાબર જે કહો છો તે અને તત સત્યમસ્તુ એ પણ સંધિ છે તત સત્યમસ્તુ એનો ભાઈ સંધિ તત પ્લસ સત્યમ પ્લસ પરંતુ ભવાન તમે સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ સંન્યાસનો ત્યાગ કરો ઇતિ ન મમાશય બરાબર સંધિ મમાશય એટલે મમ પ્લસ આશય બરાબર એવો મારો કોઈ કહેવાનો આશય નથી બરાબર અહીંયા આશય શબ્દ છે આશય એટલે સમાનાર્થી અભિપ્રાય અભિપ્રાય કેવલમ કેવલમ એટલે માત્ર ફક્ત કાષાય વસ્ત્રાણામ કાષાય વસ્ત્ર આપણે આગળ જોઈએ એનો અર્થ શું થાય તો કાષાય એટલે ભગવા વસ્ત્રનો ત્યાગમ કરતું ત્યાગ કરવા માટે વદામિ કહું છું બરાબર હવે આ લીટીનો અનુવાદ જોઈએ બે લીટીનો સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત અવાજમાં ગાંધી મહોદયે કહ્યું તમે જે કહો તે સાચું છે પરંતુ તમારે તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરો એમ હું કહું છું બધા મી આવ્યું એટલે છું આવે બરાબર ચાલો પછીની લીટી છેલ્લી ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયના કથનમ તાત્પર્યમ અજાનાનો બરાબર કથન કહેવાનું તાત્પર્ય અજાનાનો જાણ્યા વગર સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત વિચારની મુદ્રામાં સ્થિત ઉભા રહ્યા મૌનમ ચાવલંબિતવા અને મૌન ધારણ કર્યું સંધિ છે ચાવ લંબિતવાન બરાબર ચા ચ પ્લસ અવલંબિત બરાબર અવલંબિત એટલે શું ધારણ કરવું મહાત્મા ગાંધી બાપુ છે એટલે તમે બોલી તો ગુસ્સો આવે તો ગુસ્સો પ્રગટ ન કરી શકે એટલે મૌન ધારણ કરવું છે ગાંધી મહોદયનો કહેવાનું તાત્પર્ય જાણ્યા વગર જ સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને મૌન ધારણ કર્યું હવે આ ત્રણ લીટીનો અનુવાદ એક વાર બોલી જાય આપણે દરેકને આવડી ગયો હશે ભારે શબ્દ લખ્યા છે સંધિ છોડીને પણ લખ્યું છે એટલે ખ્યાલ આવશે હા મારી જોડે તમે પણ બોલવાનું છે સ્વામી સત્યદેવનો વચન સાંભળીને શાંત અવાજમાં ગાંધી મહોદયે કહ્યું તમે જે કહો તે સાચું છે પરંતુ તમારો સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી અથવા અભિપ્રાય નથી
मात्र भगवा वस्त्र नो त्याग करो एम हूँ कहूँ छु। गांधी महोदय न कहवानु तात्पर्य जाण्या वगर सत्यदेव विचारनी मुद्रा में उभा रह्या अने मौन धारण कर्यु। बराबर, चलो अहीं आ लेखा तो मां से तो नीचे लखी नाखो अवलंबितवान। बराबर, तो च प्लस अवलंबितवान, समझाइयो। एना पछीनो पाछळ जो पेज उलटाओ, तीसमो पेज नंबर, एमां जुओ तस्य तादृशी, तेमनी तादृशी देवी मनोदशाम अवगम्य। मनोदशा अवगम्य एटले जाणीने समजीने, अवगम्य एटले शुं, जाण समान अर्थ थाय ज्ञात्वा। बराबर, अवगम्य एटले समजीने, जाणी जईने तेनी देवी मनोदशा जाणीने गांधी महोदय स्वकीयम आशय, पोतानो आशय स्पष्टम करतु, स्पष्ट करता शांत भावेन। बराबर, शांत भाव थी मृदु भाषया, मृदु एटले सरल कोमल भाषा में, इनो विरोध थे मृदु नो कठोर, शू थाय कठोर, कड़का एटले बोल, मृदु एटले एकदम ऋजु कोमल भाषा में। च सत्यदेवा अकथय, सत्यदेव ने कही, आज वाक्य जो तेनी देवी मनोदशा समझीने अथवा जाणीने गांधी महोदय पोतानो आशय स्पष्ट करवा माटे शांत भावथी अने मृदु भाषामां सत्यदेव ने कही। पछी डबल इन्वर्टेड कोमा मुकाव छे, सुणो तो एटले के सांभळो, भवान तमे सावधानेन मनसा, सावचेत થઈને તમે સાંભળો તો સાવધાન મનથી તમે સાંભળો, એમ ધ્યાનથી સાંભળજો, એમ કહે ને મેમ ક્લાસમાં ધ્યાનથી સાંભળજો કે સૂચના આપવાનો તો, તેમ ગાંધી બાપુ પણ કહે છે કે સાંભળો, સાવધાન થઈને તમે સાંભળો અથવા સાવચેત થઈને તમે સાંભળો। વયમ એટલે કે આપણે, બહુવચનમાં છે અન્યેષા એટલે બીજાની, સેવા કરતો સેવા કરવા માટે, પ્રવૃત્તાઃ સ્મ प्रवृत्त छे, एमां लागेला छे, प्रवृत्त एना समान अर्थे विरोधी थाय निवृत्त। हमेशा एमां ज प्रवृत्त रहेवू, लागेला रहेवू, निवृत्त એટલે પ્રવૃત્તિ આપણે ન કરીએ તે નિવૃત્તિ। બરાબર, તો શું કહે છે, પ્રવૃત્તાઃ સ્મ લાગેલા છે, એતત એવ અસ્માકમ। બરાબર, તો એ જ આપણો ધ્યેય અસ્તિ, સંધિ છે ધ્યેય અસ્તિ, તો શું થાય, ધ્યેય મ પ્લસ અસ્તિ, એ જ આપણો ધ્યેય છે। બાપુ સત્યદેવને સમજાવે છે, પછી આગળ કહે છે, ભગવાન તમે જાણાતી એવો, જાણો જ છો કે યત અસ્માકમ, જે આપણો દેશે, દેશ દેશે સપ્તમી વિભક્તિ છે એટલે દેશમાં, જનાહ જના જન એટલે માણસ, જનાહ બહુવચન છે એટલે લોકો, કાશાય વસ્ત્ર ધારેણ ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીનો સંન્યાસીઓને, સેવા કરતો સેવા કરવા માટે, સદૈવ સદૈવ સંધિ છે, સદૈવ એટલે હંમેશા। બરાબર, આપણે આગળ શબ્દ આવી ગયો છે એટલે સદા પ્લસ એ, હંમેશા સમ ઉત્સુકા, ઉત્સુક ભવંતી હોય છે। અને આ વાક્ય જોઈએ તો આ જ આપણો ધ્યેય છે, તમે જાણો જ છો કે જે આપણા દેશના માણસો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે, ભવંતી। બરાબર, ચોથી લાઈનમાં ત્યાં સુધી અનુવાદ ફરીથી એક વાર અડધું બોલી જાઉં છું, તેની તેવી મનોદશા સમજીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું। બરાબર, ભૂતકાળમાં લેવાનું,
तो मैं सावधान थईने अथवा सावचेत थईने सांभळो आपणे बीजानी सेवा करवा माटे लागेला छे अथवा बीजानी सेवा करवा माटे प्रवृत्त छे ए ज आपणो ध्येय छे। तमे जाणो छो के जे आपणा देशना माणसो भगवा वस्त्र धारण करनारा सन्यासीओने सेवा करवा माटे हमेशा उत्सुक होय छे। बराबर समझायुं? पाछो आज बोलू छु एक वार मारी साथे बोलता जाजो। तेमने तेवी मनोदशा समझीने गांधी महोदय पोतानो आशय स्पष्ट करवा माटे शांत भावथी अने मृदु भाषामां सत्यदेवने कह्युं, सांभळो तमे सावधान थईने आपणे बीजाने सेवा करवा माटे प्रवृत्त छे ए ज आपणो ध्येय छे। तमे जाणो छो के जे आपणा देशना लोको भगवा वस्त्र धारण करनारा सन्यासीओने सेवा करवा माटे हमेशा उत्सुक होय छे। बराबर अहींया सुधी जोयो। हवे पछीनो पेरेग्राफ छे बाकी ते जोईए। पेरेग्राफ लांबो छे એટલે અડધું કરી દેવો। બરાબર હવે જો યદા ભગવાન જ્યારે તમે સેવા કાર્યાય પ્રવૃત્ત જ્યારે તમે સેવા કાર્ય માટે પ્રવૃત્ત બરાબર પ્રવૃત્ત ભવિષ્યતિ શતિ આવે એટલે સામાન્ય ભવિષ્યકાળ જ્યારે તમે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો તદા ત્યારે કાશાય વસ્ત્ર ધારી भगवा वस्त्र धारण करेला भवंत तमने दृष्टवा जोईने एकत एक बाजु ते तेवो भवतः सेवा कार्य तमारा सेवा कार्यने न अंगी करिस अंगी करिस्यंती एटले स्वीकार करे छे पण न छे एटले स्वीकार करशे नहीं। बराबर अहींया छे अंगीकार समानार्थी અંગીકાર અને અર્થ થાય સ્વીકાર। બરાબર સ્વીકાર એના પછી તમારી સેવા સ્વીકારશે નહીં। બરાબર આપણા જે દેશના લોકો છે તો સંત મહાત્મા ઋષિ મુનિઓ છે એને તો ભગવાન માન સમાન માને છે ભગવાન તુલ્ય માને છે। બરાબર તો તે જો આપણે સામેની સેવા કરવામાં આવે તો આપણે સેવા સ્વીકારીએ નહીં પરંતુ આપણે જ એમની સેવા કરીએ છીએ। અપરત બીજી તરફ તે એટલે તેઓ ભવતઃ સેવા તમારી સેવા કરતું કરવા માટે પ્રવૃત્તઃ ભવિષ્યંતિ પ્રવૃત્ત થશે। બરાબર શું કરશે તમારી સેવા તો ન સ્વીકારશે પરંતુ બીજી તરફ તેઓ તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે। અનેન આનાથી કિમસ્માકં સંધિ છે કિમસ્માકં કિમસ્માકં એટલે શું થાય સંધિ કિમ પ્લસ અસ્માકં તેનાથી કિમ એટલે શું અસ્માકં આપણી ધ્યેયસ્ય ધ્યેયને હાનિ ન ભવિષ્યતિ આપણા ધ્યેયને હાનિ ન થશે પ્રશ્નાચિહ્ન સંન્યાસસ્તુ સંધિ સંન્યાસસ્તુ બરાબર તો અહીંયા અર્ધો સો આવે તો વિસર્ગ મૂકી દેવાનો નિયમ પ્રમાણે એટલે સંન્યા સહસ અર્ધસોને વિસર્ગ થઈ ગયો પછી તો આવે તો આપણે પાછળ ક સંન્યાસ વસ્તુ સંન્યાસ તો મનોગત સંકલ્પ એવ મનોગત મનમાં રહેલો સંકલ્પ જ છે એવે ભાર સૂચક છે જ। બરાબર સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે। તસ્ય પરિધાનેન સ પરિધાન એટલે વેશભૂષા બરાબર તેમનો વેશભૂષાની સહ સાથે કયાથી કોઈ પણ જાતનો સંબંધ ન દૃષ્ટયા યોગ્ય
હું જોઈ શકતો નથી, બરાબર? કોઈ પણ જાતનો સંબંધ હું એ જોઈ શકતો નથી. દૃષ્ટયા એનો સમાન થાય અતિશય. બરાબર. જો અહીંયા સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે, તેમનો પરિધાન એટલે કે વેશભૂષાની સાથે કોઈ પણ જાતનો સંબંધ હું જોઈ સંબંધ જોવો એ ન યોગ્ય, અયોગ્ય છે તો યોગ્ય નથી. અહમ એટલે હું, નિશ્ચિતમ મન્યે ચોક્કસપણે મન્યે એટલે માનું છું, યત કે કાશાય વસ્ત્રાણ ભગવા વસ્ત્રોનો ત્યાગેન ત્યાગથી સંન્યાસ ત્યાગ સંન્યાસનો ત્યાગ નૈવ ભવિષ્યતિ ન જ થઈ શકે. અતઃ આથી વિચારયતુ ભવાન, આથી તમે વિચાર કરો ભવાન, એટલે તમે વિચારયતુ વિચાર કરો, તદંતરમ ત્યારબાદ યદ્યોગ્યમ છે ને એટલે યથા યોગ્યમ, બરાબર. આ દેખાશે તમને, ચલો આપણે જોઈએ. યદ્યોગ્યમ એટલે યથા પ્લસ યોગ્યમ, જે યોગ્ય હોય તે. ત્યારબાદ જે યોગ્ય હોય તત કરો તે કરો, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા છે, ચિહ્ન પૂર્ણ થાય છે, તે ચિહ્ન તમારે મૂકવાનું છે. હવે જ્યાંથી આપણે બાકી છે, ભવંતી શૂન્ય કન્વર્ટ પહેલાં કર્યું હતું, બરાબર ને, યદાથી બાકી છે. આ પેરેગ્રાફમાં અડધું લીધું છે ને, બહુ લાંબો પેરેગ્રાફ છે એટલે અડધો અડધો લે છે, તો ત્યાંથી જુઓ યદા પાસે માત્ર અનુવાદ કરો. જ્યારે તમે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરનાર તમને જોઈને એક બાજુ તેઓ તમારી સેવા કાર્યને સ્વીકારશે નહીં, અને બીજી બાજુ તેઓ તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. ક્રિયાપદમાં ભૂતકાળ, વર્તમાન, બરાબર, સામાન્ય ભવિષ્યકાળ એ બધું જોઈને લખવાનું છે, ને માર્ક્સ કપાઈ જાય. આનાથી શું આપણા ધ્યેયને હાનિ ન થશે? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે, તેમનો વેશભૂષાની સાથે કોઈ પણ સંબંધ જોવો એ અયોગ્ય છે અથવા યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન જ થઈ શકે, આથી તમે વિચાર કરો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો, બરાબર. પાછું એકવાર બોલી જાઉં છું, પહેલેથી પાછું ત્યાંથી યદા પાસેથી બોલતા જજો મારી સાથે. જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તેઓ તમારા સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ તમારી સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયને હાનિ ન થશે? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે, તેનો વેશભૂષાની સાથે કોઈ પણ સંબંધ હું જોઈ શકતો નથી, બરાબર. કોઈ પણ સંબંધ જોવો એ અયોગ્ય છે. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન જ થઈ શકે, આથી તમે વિચાર કરો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો, બરાબર. ગાંધી બાપુ કહેતા નથી કે તમે ચળવળમાં જોડાવો કે દેશની સેવા કરો જ, એમ ગાંધી બાપુ એ સ્વામી સત્યાદેવને ફોર્સ કરતા નથી.
પણ શું કહે છે તમે નિર્ણય લો તમને જે યોગ્ય લાગે તે કરો બરાબર બાપુ એને તાત્પર્ય સમજાવે છે કે હું તમારા સંન્યાસનો ત્યાગ કરો એમ હું કહેતો નથી પણ તમારો જે વેશભૂષા છે સંન્યાસીના હવે જે ભગવા વસ્ત્ર છે તેનો જ તમારે ત્યાગ કરવાનો છે બરાબર સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે અને આપણો દેશ હિન્દુ ધર્મનો છે આપણો ભારત દેશ તો લોકો કેવા છે કે જે સંત મહાત્મા પાસેથી સેવા ન સ્વીકારે ઉલટાને એ લોકો એમની સેવા કરશે અને પછી તમે તે નિર્ણય લેવો કે તમારે સેવામાં જોડાવવું છે કે નહીં એમ ગાંધી બાપુ એમને સ્વામી સત્યદેવને સમજાવે છે હવે આ આખા પેરેગ્રાફનો અનુવાદ હું એકવાર બોલી જાઉં છું ધ્યાન આપો તેમની તેવી મનોદશા સમજીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું સાંભળો તમે સાવચેત થઈને આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત છીએ આ જ આપણો ધ્યેય છે તમે જાણો છો કે આપણા દેશના માણસો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીઓને સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે જ્યારે તમે સેવા કરવા માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તેઓ તમારી સેવા કાર્યને સ્વીકારશે નહીં અને બીજી તરફ તેઓ તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે આનાથી શું આપણા ધ્યેયને હાનિ ન થશે સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે તેનો વેશભૂષાની સાથે કોઈ પણ સંબંધ જોવો એ યોગ્ય નથી હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન જ થઈ શકે આથી તમે વિચાર કરો ત્યારબાદ જે યોગ્ય હશે તે કરો બરાબર અહીંયા અવતરણ ચિહ્ન જે ડબલ છે એ ડબલ કોમો અહીંયા પૂર્ણ કરવાનું છે પછીની બે લીટી બાકી છે તે જોઈએ તો ગાંધી મહોદય મહોદય એટલે શ્રીમાન બરાબર માનથી બોલાવવા તો ગાંધી મહોદયનો એતા દૃશ્યમ આવી વચનમ શ્રુત્વા વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય એટલે એની શંકા જે સંદેહ છે તે બરાબર સંશય શંકા અથવા તો સંદેહ તસ્મિન એવ એટલે તે જ ક્ષણે બરાબર વ્યપગત એટલે દૂર થયો તે જ ક્ષણે જે ગાંધી બાપુ એમને સમજાવ્યું અને મનમાં ગાંધી બાપુ ખૂબ ગુસ્સે પ્રગટ કરતા હતા સ્વામી સત્યદેવ પણ કઈ બોલી નથી શકતા બાપુ મહાત્મા ગાંધી છે એટલા માટે અને મનમાં જેણે મૌન ધારણ કરી દીધું કંઈ બોલી શકતા અને ગુસ્સો એણે કંટ્રોલમાં કર્યો પણ બાપુએ સમજાવ્યું એટલે બધું સમજી ગયા અને તે જ ક્ષણે દૂર થયો એનો સંશય એટલે કે શંકા સહ તે કાશાય વસ્ત્રાણ ભગવા વસ્ત્રનો ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્માનંદ પોતાને યોજયિત જોડવા માટે અથવા યોજવા માટે સન્નદ્ધ અભવ તૈયાર થઈ બરાબર બાપુ એને જબરદસ્તી તમે જોડાઓ ચળવળમાં સેવા કરો દેશને એમ કહ્યું નથી એમના પણ નિર્ણય દોર્યો છે અને નિર્ણય એ લે છે અને પોતે પણ સેવા કરે છે ચાલો જોઈએ છેલ્લી આકૃતિ કાઢીએ નહીં આપણે જોઈએ ગાંધી મહોદયના આવા વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા કે સંદેહ તે જ ક્ષણે દૂર થયો તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્ય માટે પોતાની જાતને જોડવા માટે તૈયાર થયા પાછું આ જ રીતે એકવાર બોલી જાઉં છું સમજો બોલજો મારી જોડે
गांधी महोदयनो आवो वचन सांभळीने स्वामी सत्यदेव नी संदेह अथवा शंका तेज क्षणे दूर थई ते भगवा वस्त्रनो त्याग करीने सेवा कार्यने माते પોતાને યોજવા માટે તૈયાર થયા. બરાબર, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે અને સંન્યાસ ભગવા વસ્ત્રનો ત્યાગ કરે છે અને સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. બરાબર, અને પછી આપણા દેશમાં તે આઝાદીની ચળવળમાં એ પણ સેવા આપે છે. ચાલો અહીંયા ચેપ્ટર પૂરું. ઓકે, થેન્ક યુ.